સાહેબના જે ઓનલાઈન ક્લાસીસ જે નવતર પ્રયોગ કરનારા સાહેબનો છે એમાં હું વિપુલ ડેર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા લેક્ચરમાં ગુજરાતની જિયોગ્રાફી વિશે જોવાના છે. ગુજરાતની જિયોગ્રાફીમાં આજે ગુજરાતનું જે નદીતંત્ર છે એના વિશે આપણે અભ્યાસ કરશું. અને આ જે લેક્ચર દરમિયાન તમે એને પોઝ કરી અને નોટ્સ પણ તૈયાર કરજો, કારણ કે લેક્ચર પૂરો થયા પછી આ લેક્ચરના જે પાંચ પ્રશ્નો તમને આપવામાં આવશે અને એ પાંચ પ્રશ્નો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના થશે. ચલો તો આપણે ગુજરાતના જિયોગ્રાફીનું નદીતંત્ર છે એના તરફ આગળ વધીએ. હવે ગુજરાતનું જે નદીતંત્ર છે ને એમાં પહેલાં ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઉત્તર ગુજરાતમાં ત્રણ નદીઓ બહુ મહત્વની છે. એ ત્રણ નદીઓની વાત કરીએ તો એમાં ત્રણ નદીમાંથી એક નદી આપણી આ બનાસ છે. બરાબર, બનાસ નદી છે. કોઈ પણ નદીઓ છે એનો ઉદ્ભવ કયા જિલ્લામાંથી પસાર થાય છે અને એ નદી ઉપર ક્યાં ક્યાં બંધ છે, આ હરેક એક્ઝામો માટે બહુ જ મહત્વનું હોય છે. તો આ બનાસ નદી છે એ રાજસ્થાનના સિરણવા ડુંગરમાંથી ઉદ્ભવે છે અને તે બનાસ નદી આગળ વધીને ગુજરાતમાં બનાસકાંઠામાંથી ગુજરાતમાં પ્રવેશે છે. આ યાદ રાખજો. અને બનાસકાંઠામાંથી પ્રવેશતા થોડો આગળ જતા આપણે એના ઉપર એક દાંતીવાડા બંધ બનાવ્યો છે. બરાબર, આ પ્રશ્ન પણ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. દાંતીવાડા બંધ કઈ નદી ઉપર આવેલો છે? તો કઈ બનાસ નદી ઉપર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ત્યાંથી આ નદી છે એ આગળ વધે છે ત્યારે એક કચ્છના નાના રણમાં સમાય જાય છે. એ કોઈ સમુદ્ર જળ કે આખાતને મળતી નથી, એ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. માટે આ કુવારિકા નદી છે. જે ત્રણ નદીઓ આપણે કુવારિકા ભણવાના છે એની આ પ્રથમ નદી છે. હજી અહીંયા એની બનાસ નદીની ઉત્તર દિશામાં સીપુ અને બાયરા એ એની સાત નદીઓ આવેલી છે. આ પ્રશ્ન પણ તમારા માટે મહત્વનો છે. સીપુ અને બાયરા છે એ કઈ નદીની સાત નદીઓ આવેલી છે? તો બનાસ નદીની. હવે આપણે બીજી જે ઉત્તર ગુજરાતની મહત્વની નદી અને બીજી કુવારિકા નદી છે એના વિશે જોઈએ. એ નદી છે સરસ્વતી નદી. સરસ્વતી નદી છે એ બનાસકાંઠાના ચોરીના ડુંગર પાસેથી ઉદ્ભવ થાય છે. યાદ રાખજો, પણ સરસ્વતી નદીનો ઉદ્ભવ છે ચોરીના ડુંગર પાસેથી, બનાસકાંઠા જિલ્લામાંથી થાય છે. અને એ નદી આગળ વધે છે ત્યારે બનાસ નદી આપણે સોરી સરસ્વતી નદી ઉપર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવ્યો છે અને તે આગળ વધીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ મહત્વનો છે કે મુક્તેશ્વર બંધ છે એ ક્યાં આવેલો છે અને કઈ નદી ઉપર આવેલો છે? તો એ યાદ રાખજો, સરસ્વતી નદી ઉપર આવેલો છે. બેમાં સ સ અડધા છે એના કારણે તમને યાદ રાખવું પણ થોડું હેલું પડશે. હવે ઉત્તર ગુજરાતની ત્રીજી મહત્વની નદી અને જે કુવારિકા નદી છે એની વાત કરીએ તો એ છે રૂપેણ નદી. રૂપેણ નદી છે એનો ઉદ્ભવ આપણે સાબરકાંઠામાંથી ટુંગા પર્વતમાંથી થાય છે. ત્યાંથી એ આગળ વધી અને એ પણ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. આના ઉપર કોઈ ખાસ એવા મોટા બંધ નથી બાંધવામાં આવ્યા, પણ યાદ રાખજો બે સાત નદીઓ આવેલી છે. એ છે ખારી અને પુષ્પાવતી. તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ખારી અને પુષ્પાવતી નદી છે એ કઈ નદીની સાત નદી છે? તો એ રૂપેણ નદીની સાત નદી છે. ચલો આનું થોડું રિવિઝન કરી લઈએ. પહેલા તો ત્રણ કુવારિકા નદીઓ બનાસ, સરસ્વતી અને રૂપેણ. હવે બનાસ નદીનો ઉદ્ભવ છે એ શિરણવા ડુંગર. યાદ રાખજો શિરણવા ડુંગર રાજસ્થાનમાં આવેલો છે અને એના ઉપર દાંતીવાડા બંધ છે. પછી સરસ્વતી નદી છે એ રૂપેણ અને આપણે બનાસ નદીની વચ્ચે આવેલી છે અને સરસ્વતી નદી ઉપર મુક્તેશ્વર બંધ છે. બરાબર, હવે આપણે ગુજરાતની સૌથી મહત્વની નદી અને ગુજરાતની સૌથી મોટી નદીની વાત કરીએ. હવે જે આ સાબરમતી નદી છે, હું સાબરમતી નદીની વાત કરું છું, તમે સમજી ગયા છો બધા. એ સાબરમતી નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તો એ નદીનો ઉદ્ભવ છે એ સાબરમતી નદી તરીકે થતો નથી. એ 321 કિલોમીટરની લંબાઈ ધરાવે છે ગુજરાતમાં.
અને એ નદી છે એ ઢેબર નામના સ્થળે છે એના ઢેબર નામના જે સ્થળ છે જે સરોવર છે એની જમણી બાજુ સાબર અને ડાબી બાજુ હાથમતી બે નદીઓનો ઉદ્ભવ થાય અને એ ગુજરાતમાં પ્રવેશે છે એ ગુજરાતમાં પ્રવેશતા પ્રવેશતા અહીં પ્રાતિજ નામનું સ્થળ આવે છે આ પ્રાતિજ નામના સ્થળે સાબર અને હાથમતી આ બે નદીઓનો સંગમ થાય છે અને ત્યાંથી આ નદી છે એ સાબરમતી તરીકે ઓળખાય અને ગુજરાતમાં આગળ વધે છે જો એ ગુજરાતમાં આગળ વધે છે એ અમદાવાદ શહેરની અંદર ઘણા બધા એના ઉપર રિવર ફ્રન્ટ એવું પણ બનાવવામાં આવ્યું છે અને આ નદી બહુ જ મહત્વની છે તમે મેપની દ્રષ્ટિએ આને પૂરી સમજવાની કોશિશ કરજો હવે સાબરમતી નદી છે એ આગળ વધે ને ત્યારે આ જે પ્રશ્ન ધરોઈ સિંચાઈ યોજના નો પ્રશ્ન હરેક એક્ઝામની અંદર મહત્વનો હોય છે અને બહુ જાજી વખત પૂછાઈ ગયેલો છે મતલબ કે ખૂબ જ જોવાઈ ગયેલો પ્રશ્ન છે તો સાબરમતી નદી નદી ઉપર મહેસાણા જિલ્લામાં ધરોઈ સિંચાઈ યોજના બનાવવામાં આવી છે તો આના એટલે સુધીમાં આપણે સાબરમતી નદીમાં બે પ્રશ્ન પૂછાઈ શકે એક તો એ કે સાબરમતી નદી છે એ ક્યાંથી સાબરમતી નદી તરીકે ઓળખાય છે તો કે પ્રાતિજ પાસેથી કારણ કે સાબર અને હાથમતી નદી આ બે નદીઓનો સંગમ પ્રાતિજ પાસે થાય છે અને બીજું ધરોઈ સિંચાઈ યોજના કઈ નદી ઉપર બાંધવામાં આવી છે તો ધરોઈ સિંચાઈ યોજના છે એ સાબરમતી નદી ઉપર મહેસાણા જિલ્લામાં છે અને એ નદી આગળ વધી અને એને બોઠા નામના સ્થળે બીજી ઘણી નદીઓનો સંગમ થાય છે અને ત્યાંથી આગળ વધી અને એ ખંભાતના આખાતને મળે છે બોઠા નામના સ્થળે જે નદીઓનો સંગમ થાય છે એના વિશે આપણે હવે ચર્ચા કરીએ કેમ કે એવું ઘણી એક્ઝામમાં આવે છે કે જે સાત નદીઓનો સંગમ થાય છે એમાંથી નીચેનામાંથી કઈ નદી છે કઈ નદી નથી તો આપણે એના વિશે ચર્ચા કરશું પણ એની પહેલા આ નદીઓને સમજી લઈએ અને પછી બોઠા નામના સ્થળે જે નદીઓનો સંગમ થાય છે એ નદીની પછી વાત કરીએ હવે અહીંયા ડુંગરપુર નામનું સ્થળ આવેલું છે ડુંગરપુર અને ડુંગરો ત્યાંથી આ ત્રણ અલગ અલગ પ્રકારની નદીઓ છે એનો ઉદ્ભવ થાય છે એની વાત કરીએ હવે મેસ્કો નદી છે ને એ અરવલ્લી પાસેથી પ્રવેશી અને શામળાજી પાસેથી આગળ વધે છે અને એ ત્યાંથી આગળ વધતા એ વાત્રક નદીને મળી જાય છે તો એક ઐતિહાસિક સ્થળ છે શામળાજી તમને આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વનો છે કે શામળાજી કઈ નદી કિનારે વસેલું છે તો એ મેસવો નદીના કિનારે અને યાદ રાખજો અહીંયા મેસવો અથવા તો શામળાજી એ બંધ પણ બનાવવામાં આવ્યો છે જે મેસવો બંધ પણ કહેવામાં આવે છે અને શામળાજી બંધ તરીકે પણ ઓળખાય છે હવે એના પછી બીજા નંબરની નદી છે એ માઝમ નદી છે જો વિદ્યાર્થી મિત્રો આ ક્રમ તમારા માટે એક્ઝામમાં ખૂબ જ મહત્વના છે એની ડાબી જમણી અથવા ઉત્તર દક્ષિણ દિશામાં કઈ નદી આવેલી છે આવું અવારનવાર પૂછાતું રહેતું હોય છે એટલે મેસવો નદીની આપણે દક્ષિણ તરફ જઈએ તો અહીંયા માઝમ નદી છે એ ગુજરાતમાંથી થઈ અને એ વાત્રક નદીને મળે છે હવે આ મુખ્ય નદી છે એ વાત્રક નદી છે તો આપણે એના વિશે વાત કરીએ તો આ પ્રશ્ન અવારનવાર પૂછાઈ ગયેલો છે નીચેનામાંથી કઈ નદી એ વાત્રકની જમણી અથવા ઉત્તર દિશામાંથી એની શાખ નદી છે જે વાત્રકને મળે છે એના ઓપ્શન સેઢી પણ હતા મેસવો પણ છે માઝમ પણ છે અને બીજી ગમે નદીનું નામ આપેલું છે તો યાદ રાખો આ વાત્રક નદી છે એની જમણી દિશામાંથી અથવા ઉત્તર દિશામાંથી મેસવો અને માઝમ એની સાત નદીઓ છે અને એ આગળ વધે છે પછી ધામોદવધારી નામના સ્થળેથી જે નીકળે છે સીધી નદી એ પણ વાત્રક નદીને જ મળે છે પણ તે ડાબી બાજુ અથવા તો દક્ષિણ દિશામાંથી વહેતી નદી અને વાત્રકને મળતી નદી સીધી નદી છે તો આપણે આના વિશે વાત કરી બરાબર હવે
જે નદીઓનો પ્રશ્ન છે કે આપણે વારંવાર પૂછાય છે નીચેનામાંથી કઈ નદી નથી કઈ છે જે સાત નદીઓનો સંગમ મોઠા પાસે થાય છે તેની વાત કરીએ તો જો અહીંથી બે નદીઓ નીકળે છે બે થઈ ગઈ સાબર અને બાસમતી જે પ્રાતિસ પાસે મળી અને સાબરમતી તરીકે વહે છે અને મોઠા પાસે સાબરમતી તરીકે એટલે ભાદ્રક નદી મળે છે હવે જો ભાદ્રક નદી છે એ કઈ કઈ તો એક મેશ્વો છે માજમ છે વાત્રક છે અને સેતુ અને ટોટલ કેટલી નદીઓ છે આપણે 6 નદી થઈ હજી એક નદી છે એ આમાં ઘટે છે એ અહીં અમદાવાદ પાસે એ સાબરમતી નદીને મળે છે ને એ છે ખારી નદી બરાબર તો સાબર હાથમતી ખારી વાત્રક સેડી માજમ અને મેસ આ સાત નદીઓની આપણે વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ભાઠાની જમીન તરીકે ઓળખાય છે આ જમીન જે બટેટાના પાક માટે બહુ જ મહત્વનું છે ને એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે પણ વન લાઇનર જેવો પ્રશ્ન છે હવે અહીંથી આપણે આગળ વધીએ એક વસ્તુ તમે યાદ રાખજો આ નદીઓનો ક્રમ તમારા માટે બહુ જ મહત્વનો છે ઘણી વખત એવું આવે છે કે વાત્રક નદી પછી કઈ નદી આમાં આવે છે તો યાદ રાખો આ સીધી નદી કે કોઈ નદી આપેલી ના હોય તો વહી નદી આવશે એમાં ઓપ્શન આપેલા હશે એ પ્રમાણે તમારે નક્કી કરવાનું થશે હવે આપણે ગુજરાતની આ એક બીજી બહુ જ અગત્યની નદી છે જે નદી ગુજરાત સિવાય બે રાજ્યમાંથી થઈને ગુજરાતમાં પ્રવેશે છે જેનો પ્રશ્ન 2017 ની કેની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે તો એના વિશે વાત કરીએ અને ઈ નદી છે મહી નદી તો જો મહી નદી છે એ વિંધ્ય પર્વતમાળામાં વિંધ્ય પર્વતમાળા જે મધ્યપ્રદેશમાં આવેલી છે યાદ રાખજો આ વિસ્તાર છે અહીંયા અરવલ્લી પર્વતમાળામાં આવેલી છે કે આપણે પર્વતમાળા વિશેનું જ્યારે લેક્ચર સમજાવશું ત્યારે હું તમને એના વિશે ડીપમાં સમજાવીશ અહીંયા જે વિસ્તાર છે અરવલ્લી પર્વતમાળો આવેલો છે એના પછી વિંધ્ય પર્વતમાળાઓ આવેલી છે તો વિંધ્ય પર્વતમાળા આવેલી છે એમાં મેહદ સરોવર છે જે મધ્યપ્રદેશમાં છે એમાંથી મહી નદીનો ઉદ્ભવ થાય અને તે રાજસ્થાનમાં પ્રવેશે છે અને રાજસ્થાનમાંથી યાદ રાખજો મહી નદી મહીસાગર જિલ્લામાંથી જિલ્લામાં થઈને ગુજરાતમાં જિલ્લામાં પ્રવેશે છે તો એના ઉપર મહીસાગર જિલ્લામાં આપણે બે બંધ બાંધવામાં આવ્યા છે જો જ્યારે મહીસાગર જિલ્લો નહોતો બન્યો એ સમય દરમિયાન વર્ણાકોરી છે એને ઘણા બુક અને ઘણા પુસ્તકોની અંદર ખેડા જિલ્લામાં લેતા પણ હવે અહીંયા યાદ રાખજો હજી ઘણા બુક્સમાં આવા નાના નાના પ્રોબ્લેમ છે કે વર્ણાકોરી છે એને ખેડા જિલ્લામાં બતાવે છે પણ નહીં કડાણા અને વર્ણાકોરી આ બંને બંધ છે એ મહીસાગર નદી છે મહી નદી છે એના ઉપર મહીસાગર જિલ્લામાં જ બાંધવામાં આવ્યા છે તો આના ઉપરથી આપણે કે પ્રશ્ન પૂછાઈ શકે એ જોઈએ એક તો ત્રણ રાજ્યોમાં પસાર થતી નદી અથવા તો ગુજરાત સિવાય બીજા બે રાજ્યોમાંથી થઈને ગુજરાતમાં આવતી નદી કઈ એકમાત્ર મહી નદી છે ક્યાં ક્યાં રાજ્ય આવે તો કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને આપણું ગુજરાત એટલે મહી નદી છે એના નામ ઉપરથી આપણે ખબર પડી જાય કે એ મહીસાગર જિલ્લામાંથી પ્રવેશે છે પણ વણાકોરી બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે તો આપણે મહી નદી ઉપર ક્યાં જિલ્લામાં આવેલો છે તો મહીસાગર જિલ્લામાં કડાણા બંધ પણ મહી નદી ઉપર અને મહીસાગર જિલ્લામાં હવે આ નદી જેમ આગળ વધે છે ત્યારે એની ઉત્તર દિશામાંથી અથવા તો એ નદીની ડાબી બાજુથી એને ચાર સાત નદીઓ મળે છે એ ચાર સાત નદીઓ છે એના નામ તમારા માટે બહુ જ મહત્વના છે કેમ કે આ નામ આવી રીતે પ્રશ્ન પૂછાય છે નીચેનામાંથી કઈ નદી મહી નદીની સાત નદી નથી બરાબર તો આ નામ યાદ રાખજો એક પાનમ છે એના પછી અનાસ છે મેસી છે અને ગળતી છે જો ગળતી નદી છે ને એ જ્યારે મહી નદીને મળે છે સંગમ થાય છે ત્યાં ગળતેશ્વર મહાદેવનું મંદિર વિખ્યાતમાં વિખ્યાત આવેલું છે ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
અને આ ગળતેશ્વર મહાદેવનું મંદિર ખેડા જિલ્લામાં છે. યાદ રાખજો, તમને ઘણી વખત એવો પ્રશ્ન આવશે કે ગળતેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં છે, તો ઈ પ્રશ્ન મહાદેવનું મંદિર માટે પૂછે છે એવું નહીં, એ ગળતી અને મણિ નદીના સંગમ સ્થાન ઉપર આવેલું છે એના માટે પૂછે છે. હવે ઈ નદી છે એ આગળ જઈ અને ખંભાતના આખાતને મળે છે. યાદ રાખજો, ખંભાતના આખાતને મળે એની પહેલા નો જે આ વિસ્તાર છે જ્યાં ખૂબ જ ઓળા પ્રમાણમાં એ વિસ્તરી જાય છે અને સાગર જેવું રૂપ ધારણ કરીને છે, એના માટે તેને ત્યાં મહીસાગર કહેવામાં આવે છે. એની જે પહોળાઈ છે એ ખૂબ જ વધી જાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે મહી નદી છે એમાંથી કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય એના તરફે નજર નાખીએ, તો તમને વાત કરી પ્રમાણે આજે બે બંધ છે એનું હવે મને નથી લાગતું કે તમે ભૂલવાના છો, પ્લસ આ સાત નદી. બીજું, ભાદ્રક નદી પછી ઉત્તર દિશામાં આવતી નદી કઈ, આવો પ્રશ્ન પૂછાઈ શકે, તો એના માટે તમારે આ ક્રમ યાદ રાખવો જરૂરી છે અને મેપ વાઇઝ તમારે શીખવું જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે આમાંથી એક નદી જે આવતી હોય, દાખલા તરીકે મહીસાગર પછી નીચેનામાંથી કઈ નદી આવે છે એવું પૂછે, નાદર નદી ઓપ્શનમાં નહીં આવે તમને, તો નર્મદા નદી છે એ જવાબ આવશે. હવે આપણે ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દક્ષિણ ગુજરાતની હવે મહત્વની, ખૂબ જ મહત્વની ને ઘણી વખત ચર્ચામાં રહેતી નદીની વાત કરીએ તો એ છે વિશ્વામિત્રી. વિશ્વામિત્રી નદી છે એ પાવાગઢ પાસેથી તેનો ઉદ્ભવ થયો છે. યાદ રાખજો, વિશ્વામિત્ર નદી છે તે ખંભાતના આખાતને મળતી નથી, મોટી નદી છે એટલે એવી ભૂલ કરતા નહીં, એ ઢાંઢર નદીની શાખ નદી છે. વિશ્વામિત્ર નદી કિનારે વડોદરા શહેર વસેલું છે. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે, તો વિશ્વામિત્રી નદીના કિનારે. બીજું, આ વિશ્વામિત્રી નદી છે એ મગરો માટે પ્રખ્યાત છે. આ ગયા વર્ષે જે વિશ્વામિત્રી નદીનું પાણી છે એ વડોદરા શહેરમાં પ્રવેશી ગયું ત્યારે અવારનવાર આપણે આ ન્યૂઝમાં જોતા હતા. એ આગળ જતા ઢાંઢર નદીને મળે છે અને એ ઢાંઢર નદી છે એ પછી ખંભાતના આખાતને મળે છે. યાદ રાખજો કે મહીસાગર પછી, મહી નદી પછી જે બીજા નંબરની નીચે નદી આવે છે એ ઢાંઢર નદી આવે છે. હવે ગુજરાતની સૌથી મહત્વની અને જળ જથ્થાની દ્રષ્ટિએ મોટી નદી, આપણે સાબરમતી છે એ ગુજરાતમાં સૌથી લાંબી નદી છે. હું કદાચ એવું બોલ્યું હતું કે સૌથી મોટી નદી લાંબી નદી છે, જળ જથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી છે નદી છે એ નર્મદા નદી છે. ચલો એના વિશે વાત કરીએ અને એના વિશે અવારનવાર પ્રશ્નો પૂછાતા રહે. એના વિશે શરૂઆતમાં એક બે પ્રશ્નો એવા છે કે જે હરેક એક્ઝામમાં પૂછાય છે અને બધેને મૂંઝવે પણ છે કે નર્મદા નદીનો ઉદ્ભવ ક્યાંથી થયો છે. યાદ રાખો, નર્મદા નદીનો ઉદ્ભવ છે એ મૈકલ પર્વત શ્રેણીમાંથી થાય છે અને રેવા નદીનો ઉદ્ભવ છે એ અમરકંઠકમાંથી થાય છે. બરાબર, એ માંડલા નામના સ્થળે ગુજરાતમાં, સોરી મધ્યપ્રદેશમાં માંડલા નામના સ્થળે આ બે નદીઓ મળે છે અને ત્યાંથી નર્મદા તરીકે આગળ વધે છે. પણ આપણી મોટાભાગની એક્ઝામમાં અમરકંઠકને માન્યતા આપે છે અને એ જ સાચું રાખે છે. એટલે તમારે એવું જ વિચારવાનું કે નર્મદા નદી પૂછે ત્યારે અમરકંઠકનું, પણ હકીકત એ છે કે નર્મદા નદી છે એ પ્રથમ બે ભાગ મળે છે માંડલા નામના સ્થળે, જે અમરકંઠક છે એમાં રેવા અને મૈકલ પર્વત શ્રેણીમાંથી નર્મદા. હવે એ નર્મદા નદીની આપણે વાત કરીએ તો એના ઉપર આપણે જ્યારે ભારતના નદીઓ નદીતંત્ર ભણશું ત્યારે જો એના ઉપર મોટા મોટા બંધ ધોધ આવેલા છે જે મધ્યપ્રદેશમાં પણ છે. હવે એ નર્મદા નદી પ્રવેશે છે ક્યાંથી, હાફેશ્વર નામના સ્થળે છે. યાદ રાખો, આ ખૂબ જ જવાઈ ગયેલો પ્રશ્ન છે, વારંવાર પૂછે છે પણ તોય પણ બધા ભૂલ કરે છે હાફેશ્વર. અને બીજું એક મહત્વની બાબત એ છે કે નર્મદા નદી નર્મદા જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશતી નથી, હાફેશ્વર નામનું સ્થળ છે એ છોટું.
છોટાઉદે જિલ્લામાં આવેલો છે. અહીંયાથી આગળ એ ગુજરાતમાં પ્રવેશે છે ત્યાં આપણે ખૂબ જ વિશાળ મોટો ભવાનીપુર પાસે જે મન બાંધવામાં આવ્યો છે એના વિશે તમે બધા જાણો છો, તે સરદાર સરોવર યોજના. હવે સરદાર સરોવર યોજના નર્મદા જિલ્લામાં આવેલી છે અને ત્યાંથી આ નર્મદા નદી આગળ વધે છે ત્યારે એ નર્મદા નદી ઉત્તર દિશા અને જમણી સાઈડ લઈ જાય છે. ત્યાંથી એને કરજણ નામની એક નદી છે, કરજણ નદી કઈ નદીની શાખ નદી છે? આવો પ્રશ્ન તમને અઘરો પૂછવા માટે આ પૂછી શકે કે એ નર્મદા નદીની છે અને એ દક્ષિણ દિશામાંથી નર્મદાની ઓરસંગ નામની સાત નદી છે એ પણ નર્મદા નદીને મળે છે અને કરજણ અને ઓરસંગ નદી જ્યાં નર્મદા નદીને મળે છે ત્રિવેણી સંગમ થાય છે તે ચાંદોદ તરીકે આપણે ઓળખીએ છીએ. જે ચાંદોદ ખૂબ જ પ્રખ્યાત છે કોના માટે? તો યાદ રાખજો પિતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. પિતૃશ્રાદ્ધ ખાસ મહત્વનું છે, ત્યાં ઘણા ભૂલ કરી જાય છે. તો ચાંદોદ આગળ આ નદી મળી અને તે જે ત્રિવેણી સંગમ છે એ આગળ વધે છે ત્યાં ખૂબ જ પ્રખ્યાત એક સુરબાણેશ્વર નામનું સ્થળ આવેલું છે અને એ નર્મદા નદી આગળ વધી અને એની જમણી બાજુથી કાવેરી નામની નદી, જો તમે બહુ ઓછું ઓછી જગ્યાએ કાવેરી નદીનું નામ સાંભળ્યું હશે અને આ નદી પૂછાવાની શક્યતા બહુ ઓછી હોય, પરંતુ તે નર્મદા નદીની શાખ નદી છે એટલે પેપર અઘરું કરવા માટે તમને એવો પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કઈ નદી છે એ નીચેનામાંથી કઈ નદીની શાખ નદી કાવેરી છે? તો યાદ રાખજો નર્મદા. હવે આ નર્મદા નદી છે એ આગળ વધી અને ખંભાતના આખાતને મળે છે. જો ખંભાતના આખાતને જ્યાં નર્મદા નદી મળે છે ત્યાં અલિયા બેન આવેલો છે. આ પ્રશ્ન બહુ જ હજી એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે નર્મદા નદી ખંભાતના આખાતને મળે છે ત્યાં કયું બેટ આવેલો છે અથવા તો અલિયા બેટ પાસે કઈ નદી ખંભાતના આખાતને મળે છે? વેરી વેરી આયમ. હવે એના પછી આપણે દક્ષિણ ગુજરાતની નદીઓ કરી છે, ત્યાં એક બહુ જ નાની નદીનું મેં નામ લઈ છે કીમ નદી. તો કીમ નદી છે એ રાજપીપળાના ડુંગરમાંથી, કીમ નદીનો ઉદ્ભવ રાજપીપળાના ડુંગરમાંથી થાય છે, એ આપણા માટે આટલું થોડું મહત્વનું છે. બીજું તમને એવું પૂછાઈ શકે કે નર્મદા નદી અને આપણી આ નદી છે તાપી નદી, એ બે નદીઓ વચ્ચે નીચેનામાંથી કઈ નદી આવેલી છે? એના માટે કીમ નદી મહત્વની છે. હવે નર્મદા ની કુલ લંબાઈ છે ને 1312 કિલોમીટર છે ફૂલ લંબાઈ. હવે ગુજરાતની, દક્ષિણ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી નદીની વાત કરી તો એ છે તાપી નદી. જો તાપી નદી ગુજરાતમાં ભરણભાડ નામના સ્થળેથી પ્રવેશે છે અને તે 721 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, 1312 કિલોમીટર નર્મદા. અને તાપી જિલ્લાના ભરણફાળ સ્થળેથી પ્રવેશે છે તાપી નદી અને આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે. બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એવું પૂછે કે તાપી નદી ગુજરાતમાં પ્રવેશે છે તે સ્થળ ક્યું, તો એમાં ભરણફાળ એ ઓપ્શનમાં હશે ને તમને હાથેશ્વર, આપણે હાથેશ્વર પણ ઓપ્શનમાં હશે. અને યાદ રાખવા માટે યાદ રાખો નર્મદા જિલ્લો, આપણે નર્મદા નદી છે એ નર્મદા બોલવામાં અધૂરી અક્ષર આવે છે, એવી રીતે હાકેશ્વરમાં પણ અડધો અક્ષર છે. અને બીજું આપણે એમ પણ યાદ રાખી શકીએ કે 1312 કિલોમીટરની લંબાઈની નદી અહીં ગુજરાતમાં પ્રવેશે તો આખી રેલવે અને 721 કિલોમીટરની નદી છે એ પૂર્ણ હરણફાળની જેમ દોડતી દોડતી આવતી હોય, તો તમને આ સમજણ ટ્રી ગઈ હતી જે અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. હવે જો હરણફાળ નામના સ્થળથી તાપી નદી પ્રવેશે છે ત્યારે તાપી જિલ્લામાં જ ઉકાઈ સિંચાઈ યોજના, આપણે તાપી જિલ્લાની અંદર તાપી નદી ઉપર બાંધવામાં આવી છે. હવે ઉકાઈ સિંચાઈ યોજનાથી આગળ વધી એટલે કાંકરા. જો તમને કાંકરા પારને ઉકાઈ સિંચાઈ યોજનાનો પ્રશ્ન જ્યારે પણ પૂછાય
ત્યારે જિલ્લાનું પૂછાય તો યાદ રાખવાનું આ ઉકાઈ છે એ તાપી જિલ્લામાં તાપી નદી ઉપર છે અને કાકરાપાર છે એ સુરત જિલ્લામાં આવે છે બરાબર તો એને યાદ રાખવા માટે ટ્રિક એવી પણ તમે લઈ શકો તાપી ઉકડી ગયું ઉકાઈ બરાબર અને કાકરાપાર છે સુરત હવે જે આ તાપી નદી આગળ વધે છે ત્યારે એની જમણી બાજુ એટલે આ બાજુથી વરેલી નદી નામની એક નદી છે એને મળે છે વરેલી બહુ અઘરું પેપર કાઢવાનું ઈચ્છા થાય ને આવો પ્રશ્ન કોઈ પૂછાય ને કરા વરેલી નદી છે આસાનીથી પૂછાતું નથી પણ એ તાપી નદીની શાખ નદી છે આ એક ખાસ ધ્યાન રાખજો અને આ નદી છે એ આગળ જતા ખંભાતના અખાતને મળી ગઈ છે હવે દક્ષિણ ગુજરાતની નાની નાની નદીઓ આવેલી છે આ નદીઓમાંથી એકદમ શોર્ટ પ્રશ્નો પૂછાય છે અને ક્રમ પૂછાય છે કે એની દક્ષિણે કઈ નદી આવેલી છે અથવા તો દક્ષિણમાં જતા સાચો ક્રમ કયો છે એ તમને બહુ જ મહત્વનું રહે છે બાકી આ નદીઓ વિશે કંઈ બીજું મહત્વનું નથી એ નદીઓમાં ખાસ કોઈ એવા બંધ નથી હવે જોઈએ તો આપણે પહેલાં પૂર્ણા નદી તાપી નદી પછી દક્ષિણમાં જાય તો પૂર્ણા નદી છે હવે એ પીપલ પીપલ ડેમના જે રિવર છે એમાંથી પૂર્ણા નદી નીકળે છે પૂર્ણા નદી માટે બીજું એક મહત્વનું એ છે કે નવસારી શહેર છે પૂર્ણા નદીના કિનારે વસેલું છે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભરૂચ શહેર છે નર્મદા નદીના કિનારે વસેલું છે બરાબર તો પૂર્ણા નદીના કિનારે નવસારી વસેલું છે હવે પૂર્ણા નદીથી પાછું આપણે દક્ષિણ દિશામાં જઈએ ત્યાં અંબિકા નામની નદી આવે છે યાદ રાખજો ખાલી આપણે ક્રમમાં મહત્વના છે અને ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે અંબિકા હવે અંબિકાની દક્ષિણે આપણે જોઈએ તો ઓરંગા નામની નદી આવે છે અને એથી નીચે જઈએ તો વાકી આવે છે બરાબર અને પછી પાર નદી આવે છે તો આ ક્રમ છે એ જીપીએસસીમાં પૂછાઈ ગયો છે દક્ષિણ દિશા તરફ જાતો કેવો ક્રમ સાચો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તાપી નદી પછી ડાયરેક્ટ પૂર્ણ આવે છે નવસારી પીપળનેર યાદ રાખજો એના પછી પૂર્ણા પછી અંબિકા અંબિકા પછી જે આવે છે ઔરંગા એના પછી ઔરંગા પછી આવે છે વાકી અને વાકી પછી આવે છે પાર બરાબર અહીં સુધીનો ક્રમ મહત્વનો છે હવે આ પૂરક નદી છે જેનો હમણાં એક બી એક્ઝામમાં આવ્યો પ્રશ્ન પૂછાઈ ગયો કે કોલક નદી કોના માટે પ્રખ્યાત છે અથવા તો કાલુ માછલી આપતી નીચેનામાંથી કઈ નદી છે યાદ રાખજો કોલક નદી છે કોલક નદીમાંથી કાલુ માછલીઓ પડે છે અને આપણું જે દક્ષિણ ગુજરાતની નદીઓમાં સૌની છેલ્લે જોઈએ તો એ છે દમણગંગા નદી તો વિદ્યાર્થી મિત્રો આ ક્રમ તમે નકશા વાઇઝ ખાસ યાદ રાખજો એવું હોય તો વિડીયો પોઝ કરીને એમાંથી જોજો કેમ કે વિડીયાના અંતમાં જે પ્રશ્ન હશે એ આમાંથી જ હશે તો મને આશા છે કે આપને